વિશ્વમાં પ્રદૂષણના કારણે ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જ જેવી સમસ્યાઓ વધી રહી છે ત્યારે આ માટે નક્કર પ્રયત્નો કરવા માટે આજરોજ વડગામ સિવિલ હોસ્પિટલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત ગુજરાત યુવક બોર્ડ વડગામ તાલુકા તરફથી વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલ અને તેમાં હિતેશભાઈ ચૌધરી, સિદ્ધરાજસિંહ રાજપૂત, નીતિનભાઈ પટેલ, જયેશભાઈ પ્રજાપતિ, કાળુભાઈ બિહારી, સામંતસિંહ સોલંકી હાજર રહ્યા હતા. આજના સમયમાં આ કાર્યક્રમ કેમ મહત્વનો છે તે ઉદાહરણો આપીને સમજાવ્યું હતું. આપણી ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષોનો ઘણો મહિમા રહેલો છે. આપણા સાહિત્યમાં પણ પ્રકૃતિનું અદભુત વર્ણન થયું છે. આજના આ કાર્યક્રમમાં 300 વૃક્ષો વાવવામાં આવ્યા, જેમાં બદામ, આંબો, લીમડો, મહેંદી, ગુલમહોર, નીલગીરી વગેરે વૃક્ષોનો સમાવેશ થાય છે. આ પ્રસંગ પહેલા વૃક્ષોનું કંકુથી તિલક કરી પૂજન કર્યું હતું. નારાયણ ઉપનિષદે વેદમાં રહેલું પ્રકૃતિ તરફ જોવાનો દ્રષ્ટિકોણ સમજાવતું મહત્વનું એક ઉપનિષદ છે, જે જીવનમાં પ્રકૃતિનું મહત્વ સમજાવે છે. આજે હોસ્પિટલના સ્ટાફે વૃક્ષોને દત્તક લઈને વર્ષ દરમિયાન તેની જાળવણી કરવાનો સંકલ્પ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન યુવક બોર્ડના સંયોજક ડીવી સોલંકી અને રાકેશ ચૌધરીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું અને રેફરલ હોસ્પિટલના ડોક્ટર અધિક્ષક અનિલભાઈ ડાભી અને તેમના હોસ્પિટલ સ્ટાફ પણ પૂરી રીતે સહયોગી બની સાથ સહકાર આપી કાર્યક્રમ સફળ બનાવ્યો.